હવે આપણે યુનિટ વનનો એક્ટિવિટી ટુ કી ટુ હેવન કી એટલે ચાવી અને હેવન એટલે સ્વર્ગ સ્વર્ગની ચાવી ચાવીની જે પાઠ છે એનું આજે આપણે એક્સપ્લેનેશન જોઈશું સીન વન પહેલું દ્રશ્ય છે કિંગ સ્કોટ રાજાનો દરબાર તેનાલી રામન કોર્ટેર વન એન્ડ ક્વોટિયર ટુ આર વેઇટિંગ ફોર ધ કિંગ તેનાની રામન કોર્ટિયર વન એટલે કે દરબારી પહેલો અને ક્વોટિયર ટુ એટલે દરબારી બીજા નંબરનો આર વેઇટિંગ ફોર ધ કિંગ વેઇટિંગ એટલે રાહ રહ્યા છે રાજાની રાહ જોઈ રહ્યા છે ધેર ઇઝ એ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ અને ત્યાં આગળ ટ્રમ્પેટ એટલે તુરાઈનો અને ડ્રમ્સ એટલે નગારાનો અવાજ આવે છે ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ ક્વોટિયર્સ સ્ટેન્ડઅપ જે રાજા છે એ દરબારમાં ચાલીને આવે છે અને બધા જે કોર્ટિયર્સ એટલે જે દરબારીઓ છે એ સ્ટેન્ડઅપ એટલે ઊભા થઈ જાય છે તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ તેનાલી રામન અને જે દરબારીઓ છે સઈઝ ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી એટલે મહારાજ સુપ્રભાત એટલે મહારાજને અભિવાદન કરે છે ધ કિંગ સઈઝ ગુડ મોર્નિંગ રાજા પણ એમનું અભિ અભિવાદન કરે છે સુપ્રભાત કહીને વેર આર માય મિનિસ્ટર ટુડે અને કહે છે આજે મારા જે મિનિસ્ટર એટલે મંત્રીઓ ક્યાં ગયા આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ આજે હું એમની સાથે જે નવો રોડનો જે પ્રોજેક્ટ છે એની મારે ચર્ચા કરવી છે ક્વાટર ટુ સેઝ યોર મેજેસ્ટી મહારાજ અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ મહારાજ એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવેલા છે ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુ કેમ્પ અને જે મિનિસ્ટર જે મંત્રીઓ છે એ બધા એ સાધુના જે કેમ્પ છે જે પડાવ છે ત્યાં ગયા છે ધ કિંગ્સ ઇઝ અ સાધુ રાજ્ય કે સાધુ સાધુ એટલે મહાન સાધુ હુ ઇઝ સાધુ આ સાધુ હુ ઇઝ સાધુ આ સાધુ કોણ છે આઈ ડોન્ટ નો એનીથીંગ અબાઉટ હિમ હું આ સાધુ વિશે કાંઈ જાણતો નથી ડુ યુ નો સમથિંગ રામન રામન તું એના વિશે કંઈ જાણે છે રામન સઈસ યોર મેજેસ્ટી મહારાજ આઈ હર્ડ અબાઉટ ધીઝ સાધુ મહારાજ મેં આ સાધુ વિશે સાંભળ્યું છે હી કમ્સ ફ્રોમ ધ હિમાલયઝ તે હિમાલયથી આવ્યા છે હી કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર તે હવા હવામાં કોઈન એટલે કોઈન્સ એટલે સિક્કાઓ હોલીએસ એટલે કે પવિત્ર રાખ એન્ડ ફ્રૂટ્સ એટલે કે ફળો હવામાંથી ઉત્પન્ન કરે છે વન વન્સેઝ પહેલાં નંબરનો દરબારી કે છે એન્ડ ધેર ઇઝ ધ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ ઓફ હિ સ્ટેન્ટ એવરી અને આ જે સાધુ છે એનું જે છાવણી કે પડાવ જે છે ત્યાં આગળ લોકોની ખૂબ જ લોંગ એટલે લાંબી અને ક્યુ એટલે લાઇન લોકોની ખૂબ જ મોટી લાંબી લાંબી લાઇનો પડે છે દે ઓફર હિમ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેઇન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને બધા જે લોકો છે તે સાધુને સોનાના સિક્કા ક્લોથ્સ એટલે કપડાં એનિમલ્સ પ્રાણીઓ ગ્રેન્સ એટલે અનાજ વેજીટેબલ્સ એટલે શાકભાજી એન્ડ ડ્રાય ફ્રુટ્સ એટલે સૂકામેવા એટલે સૂકાફળ આપે છે ટુ ઓઇઝ હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા બીજા નંબરનો દરબારી છે એમ કહે છે કે એ કોઈ પણ જે બીમારી છે એને પૂજા દ્વારા એનું સારવાર કરે છે એટલે ઉપચાર સારી કરી દે છે બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર દેટ પરંતુ તમારે એના માટે ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવી પડે છે ધ કિંગ્સ ઇઝ ઇન્ટરેસ્ટિંગ રાજા કહે છે ખૂબ જ રસપ્રદ છે આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધી સાધુ મારે આ સાધુ વિશે વધારે જાણવું છે એવું રાજા કહે છે બટ યુ કેન ગો નાવ પરંતુ હવે તમે જઈ શકો છો આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી હું માત્ર આ સાધુ વિશે રામન જોડે જ ચર્ચા કરવી છે એટલે બાકીના જે દરબારીઓ છે એને ત્યાંથી રાજા જવાનું કહે છે ધ કૉટ યર્સ લીવ અને બધા જે દરબારીઓ છે એ ત્યાંથી જાય છે ધ કિંગ ધ કિંગ સેઝ રામન વોટ યુ થિંક રાજા કહે છે રામન તને શું લાગે છે ઇઝ હી એ રિયલ સાધુ શું તે એ સાચો સાધુ છે ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ સારા જે સાધુ હોય છે એ એમની સેવા બદલ પૈસા લેતા નથી વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ આપણે આ સાધુ ઉપર નજર રાખવી જોઈએ રામન સહીસ યસ યોર મેજિસ્ટ્રી રામન કહે છે હા મહારાજ આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ મને પણ આમાં કંઈક ખોટું લાગે છે ધ કિંગ સહીસ રામન ગો ટુ હી સ્કેમ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ રાજા કહે છે રામણને કે તું એનો જે કેમ્પ છે ત્યાં જા અને એના વિશે આ સાધુ વિશે માહિતી મેળવ સેસ શર્ટનલી શર રામન કહે છે ચોક્કસ સાહેબ હવે આપણે સીન ટુ દ્રશ્ય બે જોઈશું ધ વિલેજ ગામ છે અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સાફરણ કુર્તા ઇઝ સીટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી એ સાધુ જે છે એને એક લાંબી દાઢી છે અને શાફરન કુર્તા એને કિસ્ી કલરના કુર્તો પહેરેલો છે અને સિટિંગ એટલે બેઠેલો છે ઓન અ પ્લેટફોર્મ અંડરથી જાણ નીચે એક મંચ બનાવીને એના પર બેઠો છે હિઝ આઈઝ આર ક્લોઝડ એની આંખો બંધ છે સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેઝ ધેમ કેટલાક લોકો એની રાહ જોઈને બેઠા છે કે આ સાધુ પોતાની આંખો ખોલે અને એમને બ્લેસ એટલે આશીર્વાદ આપે તેના લીધના એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ ટેનાલી રમન ત્યાં પ્રવેશ કરે છે અને જ્યાં બધા લોકો ઊભા હતા ત્યાં ઊભા થઈ જાય છે વિલેજર વન પહેલાં નંબરનો સાધુ કહે છે સાયલન્સ લુક ધેર શાંતિ જાળવો ત્યાં જુઓ ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ મહાન જે સંત છે એ એમની આંખો ખોલી રહ્યા છે એવરી વન બોસ ટુ ધ સાધુ દરેક જન સાધુને નમન કરે છે વિલેજર ટુ સેઝ પ્લીઝિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ બીજા નંબરનો જે વિલેજર છે એ મોટી બેગ થેલો લાવ્યો છે એ સાધુ સામે મૂકે છે યોર હોલીનેસ મહારાજ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઇસ કે છે કે મહારાજ આ ચોખાનો જે થેલો કોથળો છે એ તમે સ્વીકારો એડવાઇઝ મી અને મને એડવાઇઝ એટલે સલાહ આપો માય લોર્ડ ભગવાન મારા ભગવાન હાઉ આઈ કેન બી કમ રીચ હું કેવી રીતના ધનવાન બનું એની મને તમે સલાહ આપો સાધુ મેક્સ અ સાઇન ટુ હિસ આસિસ્ટન્ટ જે સાધુ છે એનો જે આસિસ્ટન્ટ છે એ આસિસ્ટન્ટને ઈશારો કરે છે ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક અને જે આસિસ્ટન્ટ જે છે એનો મદદનીશ એ પેલો ઠેલો લઈ જાય છે સાધુ સઈસ ટુ ધ વિલેજર સાધુ પેલા જે ગામવાળું છે એને કહે છે માય ચા માય ડિયર ચાઇલ્ડ મારા વલા દીકરા આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ હું તારે જે ગિફ્ટ જે છે સોગાદ છે ભેટ છે એનાથી હું ખુશ થયો છું પ્લીઝ એટલે ખુશ થયો છું નાવ ડોન્ટ વરી હવે તું ચિંતા ના કરીશ આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ હું તને ચોક્કસ ધનવાન બનાવીશ વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે વિલેજર ટુર સેસ થેન્ક યુ થેન્ક યુ યોર હોલીનેસ મહારાજ તમારો આભાર આઈ એમ સો લકી હું ખૂબ નસીબદાર છું પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ મહેરબાની કરીને મને કહો મારે શું કરવાનું છે સાધુ સેસ ડિયર ચાઇલ્ડ વાલા બાળક નાવ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઈન્સ ફોર ધ પૂજા હવે માત્ર મારે પૂજા માટે બે સોનાના સિક્કા જુએ છે વિલેજર ટુ સેઝ ઇટ્સ ઓલ રાઇટ વિલેજર ટુ કે છે બરાબર છે આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઈન્સ હું તમને બે સોનાના સિક્કા આપીશ સાધુ સહીશ બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિભાવ વિલે સાધુ કહે છે બાળક તારું કલ્યાણ થશે અને લક્ષાધિપ એટલે કે ધનવાન બન એવા એને આશીર્વાદ આપે છે ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઈન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ જે વિલેજર હતો ગામવાળો હતો એ એના ગજવામાંથી બે સોનાના સિક્કા કાઢે છે અને સાધુને આપે છે રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી રામન ખૂબ જ કેરફુલ એટલે ધ્યાન ધ્યાનપૂર્વક એને જોઈ રહ્યો હતો ધ સાધુ પુટ્સ ધ કોઈન્સ ઇન ટુ હિઝ પોકેટ જે સાધુ છે એ જે સોનાના સિક્કા છે એના પોકેટમાં મૂકે છે એન્ડ બ્લેસ ધ વિલેજર અને જે વિલેજર છે એને આશીર્વાદ આપે છે રામન પુશિસ ધ ક્રાઉડ અ સાયડ હેન્ડરસિસ ટુ ધ સાધુ રામન જે લોકોનું ટોળું છે એને સાઈડમાં કરીને ધક્કો મારીને આગળ આવે છે અને સાધુ પાસે જાય છે હી ફોલ્સ એટ હિઝ ફીટ હી ફોલ્સ એટ હિઝ ફિટ એટલે ત્યાં સાધુના પગમાં જઈને પડે છે રામન સઈસ યોર હોલીનેઈસ યુ આર ધ ગ્રેટેસ્ટ સાઈન્ટ ઇન ધ વર્લ્ડ અને કહે છે મહારાજ તમે તો વિશ્વના સૌથી મહાન સંત છો પ્લીઝ પ્લીઝ મી મહેરબાની કરીને મને આશીર્વાદ આપો સાધુ ગેટ અપ માય ચાઇલ્ડ ટેલ મી યોર પ્રોબ્લમ સાધુ કહે છે મારા બાળક તું ઊભો થા અને તારો પ્રશ્ન શું છે તારી સમસ્યા શું છે એ તું મને પ્રોબ્લેમ એટલે તારી જે સમસ્યા છે તું મને કહે રમન સેઝ માય લોડ આઈ આઈ હેવ એવરીથિંગ ઇન માય લેબ રમન કહે છે ભગવાન મારા ભગવાન મારી મારા જીવનમાં મારી પાસે બધું જ છે આ હેવ બિગ હાઉસ મારે મોટું ઘર છે લોટ ઓફ મની મારી પાસે ખૂબ જ પૈસા છે એન્ડ અ હેપી ફેમિલી અને એક સુખી પરિવાર છે બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ પરંતુ તમે કંઈક એવું કરો કે જેથી કરીને હું મળ્યા પછી સીધો સ્વર્ગમાં જાઉં સાધુ સૈષ ઇટ્સ વેરી ઇઝી ફોર મી સાધુ કે છે એ તો મારા માટે ખૂબ જ સહેલું છે કમ નિયર નજીક આવો રામન ગોઝ વેરી નિયર ધ સાધુ રામન છે એ સાધુની ખૂબ નજીક જાય છે સડનલી એકાએક હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ પછી રામન શું કરે છે સાધુની નજીક જાય છે અને પ્લક્સ એટલે ખેંચે છે જે સાધુ જે છે એની ડાળીમાંથી એક વાળ ખેંચી લે છે સાધુ સેઈઝ આ આઉચ સાધુ એક એક પ્રકારની બૂમ પાડે છે હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસિસ ધ ક્રાઉડ પછી જે પેલું રામન છે એ શું કરે છે એના સાધુનો જે એક વાળ તોડો હતો દાઢીમાંથી એ હાથમાં પકડે છે ગર્વપૂર્વક અને લોકો જે છે એમને સંબોધન કરે છે અને કહે છે શું કહે છે રામન સેઝ આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ રામન કહે છે કે હું વિશ્વનો સૌથી નસીબદાર વ્યક્તિ છું આઈ હેવ ધ મેજિકલ હેર મારી પાસે એક જાદુઈ મેજિકલ એટલે જાદુઈ હેર એટલે વાળ છે ધ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન અને આ જે વાળ છે એ આપણને સીધો સ્વર્ગમાં લઈ જશે હેવન એટલે સ્વર્ગમાં લઈ જશે હી ઇઝ અ વેરી વેરી હોલી મેન અને આ જે છે તે ખૂબ જ ખૂબ જ પવિત્ર માણસ છે એવરી હેર ઓફ હિઝ બિયર ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન અને એમની ડાળીનો જે દરેક વાળ છે એ મફતની ટિકિટ છે સ્વર્ગની વિલેજર ટુ સેસ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ બીજા નંબરનો જે ગામડો હતો એમ કહે છે કે હું ધનવન બનું એના કરતાં તો મારે પણ સ્વર્ગમાં જવું છે યોર હોલીનેસ અલો મી ટુ પ્લક અ હેર અને કહે છે મહારાજ મને પણ તમારું એક વાળ તોડવાની અનુમતિ આપો ધ સાધુ પ્રોટેસ્ટ પ્રોટેસ્ટ એટલે એનો વિરોધ કરે છે ના પાડે છે અલોટ ખૂબ જ નકારે છે એનો વિરોધ કરે છે વાળ તોડવાની ના પાડે છે બટ ધ વિલેજર પ્લક પ્લક્સ અ હેર પરંતુ જે પેલો ગામવાડો હતો એ એક વાળ તોડી લે છે હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન એટલે ફરીથી પેલો જે વાળ તોડે છે એટલે સાદું ફરીથી એને જે દર્દ થાય છે એટલે બૂમ પાડી ઉઠે છે વિલેજર થ્રી વન ફોર મી ટુ ત્રીજા નંબરનો જે ગામવાળો છે એ પણ કહે છે મારા માટે પણ એક પીપલ ક્રાઉડેડ અરાઉન્ડ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી લોકો સાધુની આજુબાજુ ભેગા થઈ જાય છે અને બૂમો પાડે છે રામન સેઝ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ રામન કહે છે મારા ભગવાન આ તમારા યોર ફોલોવર્સ છે તમારા જે અનુયાયો છે એને તમે ના પાડશો નહીં ગીવ ધેમ અ કી ટુ હેવન એમને સ્વર્ગની ચાવી આપો ધ સાધુ ટ્રાયઝ ટુ એસ્કેપ ટ્રાઇઝ એટલે પ્રયત્ન કરે છે એસકેપ એટલે છટકવાનો અને ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરે છે હિ ફોલ્સ ડાઉન પરંતુ ત્યાં શું થાય છે એ પડી જાય છે પીપલ રન આફ્ટર હિમ લોકો એમની પાછળ દોડે છે ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ અને જે ફેક એટલે જે જૂઠ્ઠો સાધુ હતો એ ત્યાંથી ભાગે છે એનું જીવન બચાવવા પીપલ ચેઝ હિમ લોકો એને પકડવા પાછળ દોડે છે રામન સેઝ સો દેટ ઇઝ ધ ટ્રૂથ અબાઉટ ધીસ સાધુ રામન કહે છે આ સાધુ વિશેની વાસ્તવિકતા છે હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ એને માત્ર તમારા પૈસા અને જે ભેટ સોગાદો હતી એ જ એને જોતી હતી વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ આપણે સખત મહેનત દ્વારા જ ધનવાન બની શકે છે વી નીડ વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઇક ધીસ આપણે આપણું જે કમાય છે આવા સાધુને આપવી જોઈએ નહીં વિલેજર ટુ સેઝ ઓ માય ટુ ગોલ્ડ કોઈન્સ વિલેજર બીજા નંબરનો જે વિલેજર છે કે અરે મારા બે સોનાના સિક્કા રામન સેઝ ડોન્ટ વરી રામન કહે છે ચિંતા ના કરીશ ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ રાજાના જે માણસો છે તેને પકડી લેશે એવરી વન ગેટ હિઝ મની બેગ દરેક વ્યક્તિને પોતાના પૈસા પાછા મળશે રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ રામન એ દરબારમાં પાછો જાય છે હવે આ પાર્ટ પૂરો થાય છે હવે એના પછીની જે એક્ટિવિટી છે એ જોઈએ એમાં છે માર્ક ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન એટલે આમાં જે સાચો છે ટ્રુ કે ફોલ્સમાંથી જે સાચું છે એના પર આપણે ખરાની નિશાની કરવાની છે પહેલું છે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ તો સાધુને ઘણા બધા અનુયાયો છે તો ટ્રુ માં શું આવશે ટ્રુ બીજા નંબર પર છે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ જે રાજા છે એને સાધુ સાધુને મળવું હતું તો કેવું છે ફોલ્સ એના પછી છે તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ તેનાલી રામને જે જૂઠો સાધુ છે નકલી સાધુ છે એના પ્રત્યે કોઈ આદર ભાવ નથી તો કેવું છે ટ્રુ ત્યારબાદ જો ચોથું આવશે ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન સાધુ ખરેખર એ ખૂબ પવિત્ર માનસ છે તો કેવું છે ફોલ્સ એવું છે ફોલ્સ ત્યારબાદ પાંચમું ધ સાધુ હેડ એ મેજિકલ બિયર્ડ જે સાધુ છે એને ખૂબ જાદુએ ડાળી છે તો કેવું છે ફોલ્સ છઠ્ઠું તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન તેનાલી રામનને ખરેખર સ્વર્ગમાં જવું હતું તો કેવું છે ૉ ફૉલ્સ એવું છે ફોલ્સ સાતમું ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન સાધુ જે ગામવાળા છે એમને ખરેખર ધનવન બનાવે છે તો કેવું છે ફોલ્સ પછી આઠમું છે ધ કિંગ કેડ ફોર હિસ પીપલ રાજા જે છે એ એના લોકોની સંભાળ રાખે છે કાળજી રાખે છે તો કેવું છે ટ્રુ નવમું છે ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ સારા જે સાધુ છે એ હંમેશા એમની સેવા બદલ પૈસા લે છે તો કેવું છે ફોલ્સ દસમું છે ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન જે રાજા છે એને તેનાલી રામન પર વિશ્વાસ છે તો કેવું છે ટ્રુ અને અગિયારમું છે વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ શું તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સાધુ પાસે જશો તો નો એના માટે શું કરવું પડે આપણે મહેનત કરવી પડે મહેનત કરવા આગળ આપણને સારા માર્ક્સ મળે નહીં હવે એના પછીની એક્ટિવિટી બી જોઈ લઈએ હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ આ સેન્ટેન્સ આ વાક્ય કોના વિશે છે તો પહેલું છે હી લીવડ ઇન ધ કેમ્પ એ કેમ્પમાં રહે છે કોણ રહે છે તો સાધુ આ તો આપેલું છે હવે બીજા જોઈએ હી ટૂક આઉટ કોઈન્સ ફ્રોમ હીઝ પોકેટ એને પોતાના પોકેટમાંથી પૈસા કાઢ્યા તો કોને કાઢ્યા છે વિલેજર ટુ એ બરાબર ત્યારબાદ ત્રીજું છે હી રશ્ડ ટુ ધ સાધુ તે સાધુ પાસેને દોડી જાય છે કોણ દોડી જાય છે તો તેનાલી રામન પછી ચોથું છે હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ એને નવા રોડના પ્રોજેક્ટ વિશે પ્રકલ્પ વિશે વાત કરવી હતી અથવા ચર્ચા કરવી હતી કોણ રાજા રાજા કહે છે આ વાક્ય બરાબર એના પછી છે પાંચમું હી પ્રોડ્યુસ્ડ કોઈન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ હેર એ હવામાં સિક્કા અને ફળ ઉત્પન્ન કરે છે તો આ વાક્ય કોના વિશે છે સાધુ વિશે છે અને છઠ્ઠું છે હી પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુ બિયર્ડ તેને સાધુની ડાળીમાંથી પહેલો વાળ ખેંચો તો કોને ખેંચ્યો છે તેના લેના મને અને સાતમું છે હી કેમ ફ્રોમ ધ હિમાલયસ તે હિમાલયમાંથી આવે છે તો કોણ આવ્યું છે સાધુ અને આઠમું છે હી ટૂક અવે ધ સેક એને સેક એટલે પેલો જે કોથળો હતો એ લઈ લીધો કોને લઈ લીધો સાધુસ આસિસ્ટન